મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 12 સપ્ટેમ્બર, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે અનંત ચતુર્દશી છે, એટલે કે ગણેશોત્સવની પૂર્ણાહુતિનો દિવસ છે. છોટી કાશી જામનગરમાં રોઝી બંદર અને બાલાચડીમાં ગણેશ પ્રતિમાઓ વિસર્જિત કરાઈ હતી. બાલાચડીમાં વિસર્જન વખતે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રવિ ગિરનારી નામના 26 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. મૃતક જામનગરના ખારવા ચકલા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગણેશ વિસર્જનના પાવન પર્વમાં આઘાતનો રંગ ઉમેરાઈ ગયો છે. સાની ડેમ ઓખા અને કલ્યાણપુર પંથક માટે જીવાદોરી સમાન છે. સાની ડેમની ઊંચાઈ વધારવા ઘણા વર્ષોથી માંગ ઉઠી રહી હતી. આ મુદ્દે સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેને પગલે સરકારે સાની ડેમની ઊંચાઈ 10 ફૂટ વધારવાનો નિર્ણય કર્યો છે. સાંસદ પૂનમબેન માડમે સાની ડેમની મુલાકાત લીધી હતી. આ તકે સ્થાનિક જનતા તથા અગ્રણીઓએ સાંસદનો આભાર માન્યો હતો. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કેન્દ્ર સરકારે નવા દંડ નક્કી કર્યા છે. નવા કાયદા અનુસાર નિયમ ભંગ બદલ 1000 રૂપિયાના દંડની જોગવાઈ છે. આ કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સહિત 7 રાજ્યોએ આ કાયદાનો અમલ નકાર્યો છે. ગુજરાતે નવા કાયદાના દંડના દરોમાં 90% ઘટાડો કર્યો છે. 3 ભાજપ શાસિત રાજ્યોએ આ કાયદાનો અમલ કર્યો નથી. મહારાષ્ટ્રમાં પણ આ કાયદાને સ્થગિત કરાયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના જ છે. તેમના હોમ સ્ટેટમાં જ તેમણે ઘડેલો કાયદો અમલમાં નથી આવ્યો. મહારાષ્ટ્ર, ઝારખંડ તથા હરિયાણામાં ચૂંટણી પણ નજીક છે, ત્યારે આ મુદ્દે શાસક પક્ષ ભાજપમાં જ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સંકુલમાં ચારે તરફ ગારો કીચડ ફેલાયા છે. જલભરાવ પણ થયો છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં રસ્તાઓ પર આવી જ પરિસ્થિતિ છે. શાસકો પોતાની કચેરી જ સ્વચ્છ નથી રાખી શકતા, એવા સંજોગોમાં શહેર સ્વચ્છ રહે તેવી અપેક્ષા મૂર્ખાઈ ભરેલી છે. મહાનગરપાલિકાનું ગોબરૂ સંકુલ શાસકોની પ્રતિષ્ઠા પર ડાઘ સમાન છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.